એટલો પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા આનંદી સંઘાડિયાને મીઠું મહારાજે કીધું કે મીઠાનો ધંધો કરો બોલો દ ધંધા કર્યા હતા બધામાં ઓળું પડેલું મહારાજે કીધું કે મીઠાનો ધંધો કરો મહારાજને કહેવાથી મીઠાનો ધંધો લ્યો ચાર આના બચ્યા હતા ચાર આનાનું મીઠું ભરીને એકો ભરીને લઈ ગયા અને વેચવા મહારાજની આજ્ઞા જાઓ ગામમાં વેચો ચાર આનાના તમને આઠ આના થશે અને આઠ આનાનો રૂપિયો થશે મહારાજની આજ્ઞાથી ગયા અને એમાં ધોધમાર વરસાદ પડ્યો બધું મીઠું ઓગળી ગયું ને બોલો એકો ખૂંચાઈ ગયો ને બળદ ભાગી ગયો ને મહારાજ હોદવા નીકળ્યા અને પોતે ઉપર આટલા આટલા કેડ પાણી અંધારું થઈ ગયેલું મહારાજ હોદવા નીકળ્યા અરે સંઘાડ્યા અરે આણંદ એ આણંદજી સંઘાડિયા ક્યાં છો કે અરે મહારાજ સલામત છું ચિંતા ના કરશો બળદ ભાગી ગયો એકો ખૂંચાઈ ગયો મીઠું ઓગળી ગયું પણ તમારો ભગત ઓગળ્યો નથી ને ભાંગ્યો નથી ને સલામત છે સમજ્યા આને કહેવાય અમલ સહિત વાત છે કે બાપા જોડે એ ગરીબ આવ્યો બાપજી કેસ હાર્યો બાપજી હું કેસ હારી ગયો કોર્ટમાં કે કેસ ચાલતો હશે કેસ હારી ગયો સ્વાય બાપા શું કેસ એટલે વાળ કેસ એટલે વાળ વાળ હાર્યો એમાં કે ભગવાન દોષા જતા રહ્યા છે આપણી જોડે ભગવાન તો છે આપણી જોડે હું તો ચિંતા રાખીએ પણ મહારાજ કેવા ખ્યાલ નથી ને એનું આ પરિણામ છે કે આ બીજી રાણી માટે નથી પેલી બઈ માટેની વાત નથી આપણે બધા આપણે માં જ છે આપણને રાજાની રાણીને ઠેકાણે કર્યા છે અને ભીખ માગવાની બીજી ઈચ્છાઓ રે ભીખ માગી કહેવાય महाराज ने मूर्ति सीवा भगवान मे बीजी इच्छा रे बीख मागी के, के हाले हाल, जानी राजा खेजे पाड़े बड़ी खा राजा राजी थे राणी थे हजू बीजे हजू ने हाल फमती हो અને હા ભિખારી પણ રહેતું હોય ને રાજા રાજી થાય અરે રાજા ખીજી કાઢે ખાલ જો ખીજી પાડે વળી ખાલ ઘર લજામણી છે એમ જાણીને રાજા કુરાજી થાય દુખી થાય નારાજ થાય એમાં રાજા ધીરાજ દુઃખી થાય ભાઈ આપણા સકામ જોઈને આપણને હ શું નથી આપણી પાસે એમ આગળ આ દ્રષ્ટાંત આપ્યું પછી સિદ્ધાંત શું કે છે ભગવાન ના થઈ ને ભક્ત ભગવાન ના અને એમાં કયા ભગવાન આ સર્વોપરી મહારાજ અને એનો ભક્ત થઈને તેમાં ભક્ત ભગવાન ના થઈને રહે વિષય બેહાલ વિષય એટલે સમજ્યા પેલા વિષય માર્ગે બેહાલ થઈને ફરતો હોય બેહાલ એટલે ગાંડો થઈને એની લાલસાને એની લાલચને એનો લોભ ને એની પાછળ પાછળ ફર્યા કરે પૈસાને ને દ્રવ્ય ને સંપત્તિ ને કપડા ને પહેરવાનું ઓઢવાનું પરવાનું હરવાનું હોનું દાગીના એની પાછળ થઈને વિષય સુખમાંથી પાછળ ફર્યો કરે આ ભગવાનનો દીકરો થઈને તે તો એને ઉપમા કેવી આપી જો મહારાજે તે તો પામર જાના બા કેવી ઉપમા આપી પેલા પામર કીધો એને ભક્ત ના કીધો તો મુક્ત ની સંજ્ઞામાં તો આવે જ કેવી રીતે હવે આપણી સંજ્ઞા મુક્ત છે જરા ધ્યાન રાખજો તે છેડા આપણી પાસે ભગવાન છે ભગવાન ની ભક્તિનું બળ રાખવું આપણે મહારાજ નું બળ રાખવું તન મન હવે તારણ આપી દીધું છેલ્લી પંક્તિમાં તારણ આપી દીધું તો હવે શું કરવું આપણે આના ઉપરથી આપણે તારણ શું આપણે શું શીખવું શું કરવું કે તેમ મનથી કોઈ પ્રકારની તન મન આશ તધી તુચ્છ જાણી વિષયને તુચ્છ જાણતા શીખો કોઈ આશા ના રાખો આશ પણ ના રાખો આશા રાખે ઈચ્છા રાખે એ સકામ હા માટે કોઈ આશા નહીં એક જ આશા પહેલી ને છેલ્લી એ જ હરજ છે મૂર્તિના સુખની એક અરજ છે ઓહ નિષ્કોણાન સુ આપણને આવું શીખવાડે છે હા રાજીપો રાજીપો એ ઓર ભાવની આશા એ જ રાજીપો અને રાજીપોના બદલામાં મૂર્તિનું સુખ તન મન આશ તજીતો કાડું સમજીએ સાલ એટલે સમજ્યા સાલ હોસ્પિટલની વાત નથી હો સાલ એટલે હાલ આપણે જાડી ભાઈ હાલ કે શાને હાલ કીધા ખબર કીધી શાને ખબર પડી વિષય સુખ છે ને ભગવાન સિવાય બધા બધી આશાઓ હાલ છે મોટા મોટા નિષ્કો ભક્ત આ જ ભગવાન નો ભક્ત કહેવાય જેને મૂર્તિના સુખ સિવાય રાજીભા સિવાય કશું ના જોઈએ એ ભક્ત બાકીના ઉપમા કેવી આપી સાંભળજો લ્યો સમજાણું પેલા આવો હોય એ ભક્ત બાકી બધા કેવી ઉપમા આપી ખ્યાલ આવ્યો તમને બજારના બકાલા જેવા છે બજારનું બકાલું બકાલું એટલે સમજ્યા ને પેલા શાકભાજી બજારનું બકાલા જેવા છે